લો ફ્રેન્ડ્સ શું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં ફરીથી એકવાર આપનું સ્વાગત છે મિત્રો ડિપ્લોમા સેમિસ્ટર ટુ મેથેમેટિક્સ એપ્લાઇડ મેથેમેટિક્સ એન્ડ એન્જિનિયરિંગ મેથેમેટિક્સનો પાર્ટ નંબર થ્રી જે ચેપ્ટર ટુ ડિફરન્સિયલ છે પાર્ટ નંબર થ્રી આજે તમારી સમક્ષ રજૂ કરું છું મિત્રો આપણે આગળના બે વિડીયોની અંદર એના ફોર્મ્યુલાઓ જોઈએ હતી એના પછી એક્ઝામ્પલ આપણે ટોપિક નંબર વન જે હતું ફોર્મ્યુલા ડિપેન્ડ ઓન ફોર્મ્યુલા એટલે ફોર્મ્યુલાના આધારે જે એક્ઝામ્પલ હતા તો આજે આપણે મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી જે જીટીયુની પરીક્ષામાં પૂછાયેલા છે એની આપણે વાત કરવાના છીએ તો અહીંયા જે એક્ઝામ્પલ લીધો છે એ એક્ઝામ જીટીયુની બે હજાર ઓગણીસની પેપરની અંદર પૂછાયેલો એક્ઝામ્પલ છે હવે એની અંદર કોઈ ડિફરન્સિયલ કરવાનું છે પણ કઈ મેથડ યુઝ કરવાની છે આપણને બતાવેલું હોતું નથી મેં આગળ તમને અલગ અલગ ફોર્મ્યુલાઓ બતાવી હતી જો હજી સુધી તમે વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે જેની અંદર આપણે પ્રોવાઈડ કરીએ છીએ પ્લસ ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક મૂકેલી છે તો આગળના પહેલાં વિડીયો જોશો તો આ વિડીયોની અંદર આઈડિયા આવશે જે પણ વિદ્યાર્થી મિત્રોએ આગળનો વિડીયો ના જોયો હોય તો મારી એક રિક્વેસ્ટ છે કે આ વિડીયો જોતાં પહેલાં આગળના વિડીયો એકવાર સમજી લેશો એ વિડીયો સમજ્યા પછી જ તમારે આ વિડીયોની અંદર આઈડિયા આવશે મિત્રો ઓકે ક્લિયર તો અહીંયા આપણે વાત કરીએ કે ફર્સ્ટ અહીંયા જે આપ્યું છે કે

અને આ જે થઈ ગયું મારું વી તો લાસ્ટ ટાઈમ મેં તમને ફોર્મ્યુલા બતાવી હતી યાદ હોય કે વાય બરાબર યુ અપોન વીની ફોર્મ્યુલા છે કેટલા વિદ્યાર્થીઓને યાદ છે યસ ઓકે તો શું થશે વાય બરાબર યુ અપોન વી યાદ કરો રિમાઇન્ડ કરો શું થશે તો વાય બરાબર યુ અપોન વીની ફોર્મ્યુલા થશે ડીવાય બાય ડીએક્સ બરાબર એકવાર વી ફર્સ્ટ આવશે ડીયુ અપોન ડીએક્સ માઇનસ યુ એમની ડીવી અપોન ડીએક્સ અપોન વી સ્ક્વેર યાદ છે ને આ ફોર્મ્યુલા ઓકે તો આ સાની ફોર્મ્યુલા છે મિત્રો ડિવિઝનની ફોર્મ્યુલા છે સાની છે ડિવિઝનની ઓકે તો ડિવિઝન કરવા માટે આપણે આનો યુઝ કરીએ છીએ ઓકે હવે જ્યાં મને યુ દેખાય છે ત્યાં હું વન પ્લસ સાઇન એક્સ મૂકીશ જ્યાં વી દેખાય છે ત્યાં વન માઇનસ વન માઇનસ સાઈન એક્સ મૂકીશ તો અહીંયા વી છે તો અહીંયા હું વન માઇનસ સાઈન એક્સ મૂકું છું ઓકે પછી અહીંયા યુ છે તો ડી અહીંયા વન પ્લસ સાઇન એક્સ અપોન ડીએક્સ ક્લિયર વચ્ચે વચ્ચે શું છે માઇનસ છે ઓકે તો માઇનસ ચલો યુ શું છે યુ એટલે વન પ્લસ સાઈન તો અહીંયા થશે વન પ્લસ સાઇન એક્સ એ જ પ્રમાણે ડી અહી શું થશે વન માઇનસ સાઇન એક્સ ક્લિયર ઓકે અપોન ડીએક્સ અને નીચે શું થશે તમારો જે છેદ આપ્યો છે વન માઇનસ સાઈન એક્સ નો હોલ સ્ક્વેર થઈ ગયો આટલું મિત્રો ઓકે આની અંદર કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો ઓકે હવે અહીંયા શું થશે કે અહીંયા માઇન મિત્રો ધ્યાન રાખજો કે કનું વિકલન થયું કહેવાય જેના આગળ ડી અપોન ડીએક્સ હોય લેજો અહીંયા આ વન માઇનસ સાઇન એક્સ છે એના આગળ ડીએ વન અપોન ડીએક્સ નથી એનું વિકલન થતું નથી આનું વિકલન થઈ રહ્યું છે તો જેનું વિકલન થતું નથી એ એમનીમાં આપણે મૂકી દઈએ છીએ તો શું થશે વન માઇનસ સાઇન એક્સ એમની રહેશે આપણું પદ ઓકે ચલો વનનું વિકલન વન નંબર હંમેશા કેવું છે કોન્સ્ટન્ટ છે કોન્સ્ટન્ટ નંબર હોય એના પાછો કોઈ સંખ્યા ગુણાયેલી હોય તો આપણે ઝીરો થઈ શકતો નથી પણ એકલો નંબર હોય તો આપણે ઝીરો થઈ શકે છે તો આ વન છે એ કોન્સ્ટન્ટ છે એના પાછો કોઈ સંખ્યા નથી એ ઝીરો થઈ જશે પ્લસ એમની સાઈન એક્સનું થઈ જશે કોસ એક્સ ક્લિયર ચલો વચ્ચે માઇનસ છે વન પ્લસ સાઇન એક્સનું વિકલન થતું નથી તો એમનીમ રહેશે વન માઇનસ સાઈન એક્સ એમનીમ રહેશે અહીંયા વિકલન થઈ ગયું છે વનનું વિકલન શું થઈ જશે ઝીરો માઇનસ એમની સાઈનનું થઈ જશે કોસ એક્સ ઓકે નીચે જે પદ છે એમ એમની રાખે છે વન માઇનસ સાઇન એક્સનો હોલ સ્ક્વેર ઓકે ક્લિયર હવે અહીંયા શું થશે જોઈએ તો અહીંયા હવે સિમ્પલિફિકેશન આપવું છે વિકરણની પ્રોસેસ અહીંયા ફિનિશ થઈ જાય છે આપણી રીતે એનું સિમ્પ્લિફિકેશન આપવાનું છે તો અહીંયા વન માઇનસ સાઈન એક્સ થઈ જશે અહીંયા બની જશે કોસ એક્સ એ જ રીતે બીજો બ્રેકેટ બનશે વન પ્લસ સાઇન એક્સ અને બીજું થશે માઇનસ કોસ એક્સ અપોન નીચે જે પદ આપ્યું છે વન માઇનસ સાઇન એક્સ એનો હોલ સ્ક્વેર ઓકે ક્લિયર હવે અહીંયા શું થશે જોઈએ આપણે તો આની જોડે મલ્ટીપ્લાય થશે તો એક બ્રેકેટ બનશે તો શું બનશે કોસ એક્સ એમની માઇનસ સાઈન એક્સ ઇન્ટુ કોસ એક્સ બની જશે આ કોસ એક્સ વન જોડે મલ્ટીપ્લાય થશે અને પછી માઇનસનું માઇનસ અને સાઇન ઇન્ટુ કોસનું મલ્ટિપ્લિકેશન થશે વચ્ચે માઇનસ એમની રાખું છું માઇનસ કોસ પ્લસ સાઇન માઇનસ કોસ એક્સ બની જશે અહીંયા માઇનસ સાઈન એક્સ ઇન્ટુ કોસ એક્સ અપોન વન માઇનસ સાઈન એક્સનો હોલ સ્ક્વેર ક્લિયર હવે અહીંયા જોઈએ આપણે તો શું થાય છે તો નીચે આ જે પદ છે એમાંથી આ પ્રેકેટ એમની રહેશે તો શું બનશે જોઈ શકો છો અહીંયા કે કોસ એક્સ માઇનસ સાઈન એક્સ ઇન્ટુ કોસ એક્સ તો એમનીમાં જ રહેશે ક્લિયર હવે અહીંયા જુઓ કે જ્યારે હું આ પ્રેકેટ ઓપન કરું છું --+ બની જશે --+ બની જશે એટલે આપણે બ્રેકેટ ઓપન કરી દીเย છે યે આ બ્રેકેટ ઉકાડી નાખું છું તો + cos x ઓકે --+ sin x * cos x ઓકે ક્લિયર એની ડાઉટ ઓકે ચલો અയ്യ જોઈએ હવે આ કોસ એક્સ પ્લસ છે આ કોસ એક્સ પ્લસ છે નીચે જે પદ છે તે એમનીમાં જ રહેશે આપણું કયું પદ છે કે અહીંયા જે છે વન માઇનસ સાઈન એક્સનો હોલ સ્ક્વેર મેં ખાલી ફક્ત અહીંયા વચ્ચે માઇનસ હતું એવું અહીંયા અંદર ગુણી નાખ્યું એ પ્લસ થઈ ગયું છે ઓકે હવે જોઈએ તો આ માઇનસ સાઈન ઇન્ટુ કોસ એક્સ પ્લસ બંને કટ થઈ જશે તો વધ્યું શું મારું પદ અહીંયા કોસ એક્સ પ્લસ કોસ એક્સ અપોન વન માઇનસ સાઇન એક્સનો હોલ સ્ક્વેર તો અહીંયા શું બનશે કોશે એક્સનો હોલ સ્ક્વેર આ તમારો ડીએક્સ આન્સર છે મિત્રો ક્લિયર તો આ રીતે તમારે એનું આઈડેન્ટિફાઈ કરવાનું છે આ રીતે તમારે એને સમજવાનું છે ફરીથી જોઈ લો એકવાર કે અહીંયા યુ અપન વી ની ફોર્મ્યુલા આપણે લગાવેલી છે યુ ઇન વીની ફોર્મ્યુલા તમે જોઈ શકો છો વી બરાબર યુ બાય માઇનસ યુ અપન ડી વી અપન ડીએક્સ મૂકી દેવાના છે એની અંદર જેનું યુ ધાર્યું છે કિંમત મૂકી દો વી ધારી છે કિંમત મૂકી દો એના પછી અહીંયા આ વનનું ઝીરો થઈ ગયું સાઇનનું કોસ થઈ ગયું માઇનસ એમની આ પદ એમની રહેશે વનનું ઝીરો થઈ જશે અને સાઇનનું કોસ પણ માઇનસ છે તો માઇનસ કોસ આવશે હવે મેં સિમ્પલ શું કર્યું છે કે અહીંયા કોસ પ્લસ ઝીરો કોસ થઈ ગયું છે ઝીરો માઇનસ કોસ એટલે માઇનસ કોસ થઈ ગયું છે નીચેનું જે છેદ તો એમનીમાં જ છે ઓકે એના પછી આ કોસ આના જોડે મલ્ટીપ્લાય થઈ ગયો આ સાઇન જોડે મલ્ટીપ્લાય થઈ ગયો એ જ પ્રમાણે માઇનસ એમની રાખ્યું છે વન જોડે કોસ માઇનસ કોસ પલ્ટી એટલે માઇનસ કોસ થઈ ગયું પ્લસ માઇનસ માઇનસ સાઇન કોસ ઇન્ટુ હવે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે જે મેં અહીંયા લખ્યું છે ક્લિયર હવે માઇનસ સાઇન ઇન્ટુ કોસ અને પ્લસ સાઇન ઇન્ટુ કોસ કટ થઈ જશે તો વધ્યું શું કોસ પ્લસ કોસ એટલે આન્સર આવશે ટુ કોસ એક્સ ઓકે તો આ ટાઈપનો મોસ્ટ આઈમ્પી એક્ઝામ્પલ છે સિમિલર એક એવો એક્ઝામ્પલ છે જે તમારે જરી જાતે ટ્રાય કરવાનો છે હું અહીંયા લખી નાખું છું સેમ ટુ સેમ એક્ઝામ્પલ છે ખાલી ફક્ત વિદાયની ચેન્જીસ છે વન પ્લસ ટેન એક્સ વન માઇનસ ટેન એક્સનું તમારે ફાઇન ડીવાય બાય ડીએક્સ કરવાનું છે સેમ મેથડ છે મિત્રો ટ્રાય કરજો આ પણ મોસ્ટ આ એમપી છે બે હજાર ઓગણીસ સોરી બે હજાર અઢારની અંદર સમર બે હજાર અઢારની અંદર આ એક્ઝામ્પલ પૂછાયેલો છે ઓકે તો આ તમારે ટ્રાય કરવાનો છે મોસ્ટ આઈ એમપી છે ક્લિયર ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એફએક્સ બરાબર એ પ્લસ સાઇન એક્સ આપ્યું છે અને એ બી સોરી એ પ્લસ બી સાઈન એક્સ આપ્યું છે અને બીજું આપ્યું છે બી એ સાઇન એક્સ પ્લસ બી આપ્યું છે ઓકે એનું આપણે ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે મિત્રો આ પણ મોસ્ટ મોસ્ટાઈ છે જીટીયુમાં બે વાળા એક્ઝામ્પલ પૂછાયેલો છે હવે એફએક્સ એટલે શું તો મિત્રો વાય જ છે ફંક્શન જ છે વાય આપણે જે લઈએ છીએ અહીંયા એફએક્સ બતાયેલું છે ઓકે તો અહીંયા જે એફએક્સ આપ્યું છે ફર્સ્ટ આપણે એફએક્સ લઈ લઈએ એફએક્સ બરાબર શું આપ્યું છે એ પ્લસ બી સાઈન એક્સ અપોન એ સાઇન એક્સ પ્લસ બી હવે આની અંદર પણ કઈ ફોર્મ્યુલા મોસ્ટલી યુઝ થશે યસ કઈ થશે યુ પ્લસ વી જ ફોર્મ્યુલા આપણે અહીંયા યુઝ કરવાની છે ઓકે તો હું આ જે પદ છે એને યુ કહી દઉં છું આ મારું છે એને વી થઈ ગયું તો ફોર્મ્યુલા કઈ તૈયાર થશે યસ વાય બરાબર યુ અપોન વી ચલો યુ અપોન વી ની ફોર્મ્યુલા શું છે યાદ છે તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વીએમની ડીયુ અપોન ડીએક્સ માઇનસ યુ એમની ડીવી અપોન ડીએક્સ અપોન વી સ્ક્વેર ક્લિયર ઓકે હવે આની અંદર આપણે શું કરવાના છીએ કે અહીંયા જે પદ બતાયેલું છે એ આપણે લઈ લઈએ તો ડી વાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વી શું છે મારું તો નીચેનું જે પદ છે એ સાઇન એક્સ પ્લસ બી હવે યુ શું છે તો ડી એ પ્લસ બી સાઈન એક્સ ક્લિયર વચ્ચે માઇનસ એ પ્લસ બી સાઈન એક્સ એમ ની રાખું છું ઓકે સાનું વિકલન થશે એ સાઇન એક્સ પ્લસ નું ઓકે અને નીચે તમારો ડીએક્સ અને નીચે તમારો છેદ કયો છે વી તો એ સાઈન એક્સ પ્લસ બી એનો હોલ સ્ક્વેર ક્લિયર આટલું હવે આપણે જોઈએ અહીંયા કે ડીવાય બાય હવે આ પદનું વિકલન થતું નથી તો એ એમની રહેશે શું આવશે એ સાઈન એક્સ પ્લસ બી એમનીમાં આવશે તમારું વિકલન કોનું થાય છે આનું તો એ કેવો છે કોન્સ્ટન્ટ છે તો નું શું થઈ જશે ઝીરો થઈ જશે પ્લસનું પ્લસ હવે બી કોન્સ્ટન્ટ છે પણ ઝીરો થશે નહીં કેમ ના થાય કારણ કે પાછળ એના પાછળ સાઈન ગુણાયેલું છે જો એ ઝીરો થઈ જાય છે તો સાઈન પણ શું થઈ જાય છે ઝીરો એટલા માટે બી એમનીમ રહેશે સાઈનનું શું થઈ જશે કોસ એક્સ ક્લિયર ખબર પડી આ ખાસ ધ્યાન રાખવાનું છે વચ્ચે માઇનસ એ પ્લસ બી સાઈન એક્સ પદ એમની રહેશે એનું વિકલન થતું નથી અહીંયા જોઈએ એ કોન્સ્ટન્ટ છે પણ પાછા સાઈન એક્સ છે એટલે એ એમની રહેશે સાઈનનું કોસ એક્સ થઈ જશે અને બીનું ઝીરો થઈ જશે ઓકે અને નીચે જે પદ આપ્યું છે એ સાઈન એક્સ પ્લસ બીનો હોલ સ્ક્વેર ઓકે એ સાઇન એક્સ પ્લસ બીનો હોલ સ્ક્વેર એમની રાખ્યું છે હવે અહીંયા શું કરીએ છીએ સિમ્પલિફિકેશન વિકલનની પ્રોસેસ ફિનિશ થઈ ગઈ અહીંયા એ સાઇન એક્સ ઘણા વિદ્યાર્થી કહે છે કે સર આટલા સુધી આન્સર રાખ્યો ના ચાલે ના મિત્રો મેથેમેટિક્સની અંદર સિમ્પલિફિકેશન આપવું ફરજિયાત છે ઓકે ચલો એ સાઇન એક્સ પ્લસ બી એમની રાખીશું અહીંયા શું બની જશે બી કોસ એક્સ એ જીતી માઇનસ એમની એ પ્લસ બી સાઈન એક્સ એમની રહેશે અહીંયા થઈ જશે એ કોસ એક્સ ઓકે એ જ પ્રમાણે નીચે એ સાઇન એક્સ પ્લસ બીનો હોલ સ્ક્વેર ઓકે હવે ડીવાયડ બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ આ આના જોડે મલ્ટિપ્લાય થશે એટલે શું બનશે જો આ એ અને બી ભેગા થઈ જશે એટલે એ બી સાઈન એક્સ ઇન્ટુ કોસ એક્સ બનશે ક્લિયર વચ્ચે પ્લસ છે તો પ્લસ બી ગુણ્યા બી બી સ્ક્વેર કોસ એક્સ થઈ ગયો વચ્ચે માઈનસ હું એમ એમની રાખું છું ચલો આ બંનેનું બ્રેકેટ બનાવીએ શું થશે એ ક્રોસ એ એ સ્ક્વેર કોસ એક્સ પ્લસ એ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ નીચે જે તમારું પદ છે કયું એ સાઇન એક્સ પ્લસ બી નો હોલ સ્ક્વેર હવે આખું પદ હું અહીંયા લખું છું ક્લિયર થઈ ગયું હવે બ્રેકેટ ઓપન કરીએ છીએ તો બ્રેકેટ ઓપન કરતાં શું મળે છે જોઈએ તો અહીંયા એ બી સાઈન એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ બી સ્ક્વેર કોસ એક્સ અહીંયા લખી નાખે તો શું બનશે જોઈ શકો છો એ બી સાઈન એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ બી સ્ક્વેર કોસ એક્સ વચ્ચે માઇનસ છે તો માઇનસ કાઢ લખું છું માઇનસ એ સ્ક્વેર કોસ એક્સ માઇનસ એ બી સાઈન એક્સ ઇન્ટુ કોસ એક્સ ક્લિયર ઓકે નીચે જે પદ આપણું જે છે એ સાઈન એક્સ પ્લસ બી નો હોલ સ્ક્વેર હવે અહીંયા આ એ માઇનસ બી સાઈન એક્સ ઇન્ટુ કોસ એક્સ એ કટ થઈ જશે અને આ એકર થઈ જશે વધ્યું શું મારું બી સ્ક્વેર કોસ એક્સ માઇનસ એ સ્ક્વેર કોસ એક્સ અપોન એ સાઇન એક્સ પ્લસ બીનો હોલ સ્ક્વેર ચલો આ બંનેમાંથી કોમન શું નીકળે એવું છે અગર ડીવાય બાય ડીએક્સ તો ખરું જ હવે આ બંનેમાંથી કોમન શું નીકળે એવું છે તો ઉપરમાંથી કોસ એક્સ કોમન કાઢીએ આપણે તો શું બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન એ સાઈન એક્સ પ્લસ બીનો ઓલ સ્ક્વેર આ તમારો આન્સર થઈ જશે ઓકે ક્લિયર તો આ પ્રમાણે તમારે એક્ઝામ્પલ ગણવાના છે મિત્રો ઓકે મોસ્ટ એન્ડ મોસ્ટ ટાઈમ બી એક્ઝામ્પલ છે ખાસ ધ્યાન રાખવાનું છે સિમિલર એક એક્ઝામ્પલ છે એનો એ સિમિલર એક્ઝામ્પલ એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે એ હું તમને અહીંયા બતાવી દઉં છું જાતે ટ્રાય કરવાનો છે ઘરે એનો આન્સ અહીંયા ક્વેશ્ચનનું લખી નાખું છું વાય ઇક્વલ ટુ અહીંયા પૂછેલો છે થ્રી પ્લસ ફોર સાઇન એક્સ અપોન ફોર પ્લસ થ્રી સાઈન એક્સ અહીંયા એ બી લીધા હતા ત્યાં અહીંયા થ્રી અને ફોર લીધા છે ટ્રાય કરવાનો છે ના ફાવે તો મને કોમેન્ટમાં જણાવશો હું નેક્સ્ટ વિડીયોની અંદર આનું સોલ્યુશન આપી દઈશ મિત્રો ઓકે તો આ પ્રમાણે એક્ઝામ્પલ પૂછાતા હોય છે મોસ્ટ ટાઈમ બી એક્ઝામ્પલ છે મિત્રો ઘરે તૈયારી કરશો જોડે જોડે એક્ઝામ્પલ જોડે ગણશો તો આવડશે બાકી તમને આવડી શકશે નહીં ઓકે ક્લિયર નેક્સ્ટ જોઈએ વાય બરાબર લોગ એક્સ ઇન્ટુ ટેન એક્સ આપે છે એને ડીવાય બાય ડીએક્સ શોધવાનું કીધું છે આપણે ઓકે તો હવે લોગ એક્સ ઇન્ટુ ટેન એક્સની અંદર આપણે જો લોગ એક્સની કિંમતનું સૂત્ર છે એ આવડે છે ટેન એક્સનું નું સૂત્ર છે આ ફોર્મ્યુલા મેં પાર્ટ વનમાં બતાવેલી છે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને મિત્રો પ્લીઝ મહેરબાની કરી દરેક વિદ્યાર્થી ઘણા વિદ્યાર્થીઓ જે છે વારંવાર એકની એક કોમેન્ટ કરે છે કે સર નેક્સ્ટ પાર્ટ નેક્સ્ટ પાર્ટ મિત્રો જેટલું ઝડપી બનશે એટલું તમને આ નેક્સ્ટ પાર્ટ હું પ્રોવાઈડ કરી આપીશ એટલે મહેરબાની કરી એ ટાઈપની કોમેન્ટો ના કરશો ઓકે વિડીયોને લગતી કોઈ પણ કોમેન્ટ કરી શકો છો મિત્રો અને તમને જો યોગ્ય લાગ્યું હોય સારું એવું તમને બેનિફિટ થતો હોય તો તમે મને કોમેન્ટ કરીને એક પ્રોત્સાહન આપી શકો છો કે સર ઓકે ક્લિયર તો અહીંયા લોગેક્સ ટેન એક્સ નું આપેલું છે મિત્રો ઓકે તો લોગ એક્સ અને વાત કરીએ તો શું થશે તો અહીંયા ફર્સ્ટ મને વાય બરાબર જે ફંક્શન આપ્યું છે હું વાય બરાબર ફંક્શન લઈ લોગ એક્સ ઇન્ટુ ટેન એક્સ ઓકે હવે લોગ એક્સને હું યુ કહું છું અને વી કહું છું તો આ બંને વચ્ચે રિલેશન શું છે વાય બરાબર શું છે વાય બરાબર યુ ઇન્ટુ વી ઓકે તો વાય બરાબર યુ ઇન્ટુ વી છે તો શું થશે એની ફોર્મ્યુલા શું થશે યસ યુએમની પહેલા વિનું વિકલન કરીશું એટલે ઓકે તો અહીંયા શું છે લોગ એક્સ એમની રહેવા દઉં છું શાનું વિકલન કરું છું ટેન એક્સનું અપોન ડીએક્સ એ જ રીતે અહીંયા ટેનએક્સ એમની રહેવા દઉં છું શાનું વિકલન કરું છું ડી લોગ એક્સ અપોન ડીએક્સ ક્લિયર ચલો ડીવાય બાય ડીએક્સ એમની લેવા દઉં છું લોગ એક્સનું વિકલન થતું નથી તો લોગ એક્સ એમની ટેન એક્સનું વિકલન શું થશે યાદ છે યસ શું થશે સેક્સ સ્ક્વેર એક્સ મિત્રો જો ફોર્મ્યુલાઓ યાદ નહીં હોય તો એક્ઝામમાં લોચા થવાના છે એક્ઝામ્પલ નહીં ગણી શકીએ તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે દરેક વિદ્યાર્થીને કે પહેલાં ફોર્મ્યુલાઓ ખાસ તૈયાર કરવી પડશે નહીં તો અહીંયા મેજિક થતું લાગશે કે ટેનનું સેક્સ સ્ક્વેર એક્સ થઈ જાય છે લોગ એક્સનું વન એક્સ થઈ જાય છે સાઇનનું કોસ્ટ થઈ જાય છે પહેલાં ફોર્મ્યુલાઓ સમજવી પડશે ફોર્મ્યુલાઓ આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મોકલી છે પાર્ટ નંબર વનમાં બતાવેલી છે એકવાર ચેક કર લો બરોબર ચલો પછી વચ્ચે પ્લસ છે એમની અહીંયા ટેન એક્સ લોગ એક્સનું શું થશે વન અપોન એક્સ તો અહીંયા ડીવાય બાય ડીએક્સ આપણો આન્સર જો આવશે લોગ એક્સ ઇન્ટુ સેક્સ X એક્સ પ્લસ એ વન અપોન એક્સ ઇન્ટુ ટેન એક્સ આ આપણો આન્સર થઈ જશે ક્લિયર તો આ પ્રમાણે યુ અપોન વી યુ માઇનસ વી યુ ઇન્ટુ વી આના સિમિલર એક્ઝામ્પલ છે એ તમારે ગણવાના છે હું અહીંયા લખી નાખું છું હોમવર્કની અંદર એટલે જાતે તમારે ટ્રાય કરવાનું છે એનું થશે વાય બરાબર સાઇન એક્સ x કોસ એક્સનું એક ગણવાનો છે ઓકે બીજો એક આપ્યો છે વાય બરાબર સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ ઓકે અને ત્રીજો એક્ઝામ્પલ છે વાય બરાબર ઇટ ઇઝ ટુ એક્સ ઇન્ટુ સેક એક્સ નું ડીવાય બાય ડીએક્સ શોધો ઓકે તો આ ત્રણે ત્રણ એક્ઝામ્પલ આગળ મેં બે એક્ઝામ્પલ બતાવેલા છે એ આ દરેક એક્ઝામ્પલ તમારે પ્રેક્ટિસ કરવાના છે જો તમને ફાવે નહીં તો મને કોમેન્ટ કરજો હું તમને સો ટકા એમાં મદદરૂપ થઈશ મિત્રો ઓકે તો અત્યારે આપણો આજે ફર્સ્ટ ટોપિક હતો સૂત્રોના આધારે એ ટોપિક અહીંયા ફિનિશ થાય છે બીજા એક્ઝામ્પલ તમારે જાતે ટ્રાય કરવાના છે ના ફાવે તો મને કોમેન્ટમાં જણાવશો હું તમને ટ્રાય સમજવાનો ટ્રાય કરીશ હવે આના પછીનો નેક્સ્ટ વિડીયો આપણો જે છે ઇમ્પ્લિમેન્ટ ફંક્શન મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી છે ગૂંઠ વિદય કહેવાય છે ગુજરાતીમાં કહેવાય છે ગૂંઠ વિદય ઇમ્પ્લિમેન્ટ ફંક્શન એ આપણે નેક્સ્ટ વિડીયો આપણે બનાવીશું એની અંદર ગૂંઠ એક એક્ઝામ્પલ પૂછાશે એમાં શું ફંડા છે કઈ રીતે આપણે ગૂંઠ છે એ રખીશું એ દરેક વસ્તુ એની અંદર વાત કરીશું ત્યાં સુધી આ ત્રણ પાર્ટ જે બન્યા છે એ પાર્ટ તમારે પરફેક્ટ તૈયાર થઈ જવા જોઈએ ઓકે તો આશા રાખું છું આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે તો પ્લીઝ મહેરબાની કરી લાઇક કરશો વિડીયોમાં વધુમાં વધુ કોમેન્ટ કરશો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ જોડે શેર કરશો અને જો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ઓકે બાય